અરવલ્લી જિલ્લાના ટેટોઈ ગામમાં 3 માસના બાળકમાં જવલ્લે જ દેખા દેતી અતિ ગંભીર બીમારીના લક્ષણ જોવા મળ્યા, જેમાં બાળકના શરીરની હલનચલન પ્રક્રિયા ધીમે ધીમે ઓછી થવા લાગી હતી। ત્યારબાદ બાળકના રિપોર્ટ વધુ તપાસ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા, જ્યાં 2 માસ પહેલા કરવામાં આવેલ ટેસ્ટનો રિપોર્ટમાં બાળકને સ્પાઇનલ મસ્ક્યુલરની બીમારી હોવાનું સામે આવ્યું। આ એક ગંભીર રોગ છે જેની સારવાર પણ ખૂબ મોંઘી હોય છે। રોગની સારવાર માટે અમેરિકાથી 16 કરોડની કિંમતના ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થઈ છે। આટલી મોટી રકમ સાંભળીને મધ્યમ વર્ગીય પરિવાર ચિંતામાં મુકાયો છે। બાળકનું નામ દૈવિક છે અને તેમના પિતા દેવાંગભાઈ સોની કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। હાલ પરિવારજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માટે અપીલ કરી છે, ઉપરાંત દૈવિક સોનીના નામનું બેંક એકાઉન્ટ ખોલાવીને ડોનેશન ઉઘરાવવાનું શરૂ કર્યું છે। જો લોકોનો પૂરતો સહયોગ મળે તો બાળકને બચાવી શકાય તેમ છે। ઘરમાં 5 મહિનાનું બાળક હોય એટલે ઘરમાં હર્ષોલ્લાસ જેવો માહોલ રહેતો હોય છે। એના એક એક જે પ્રવૃત્તિઓ ઉપર નજર રહેતી હોય છે ને, જે ચહેરા હોય છે ખિલખિલાટ રહેતા હોય છે। પરંતુ જ્યારે બાળક ગંભીર બીમારીમાં પીડાય છે ત્યારે એ જ પરિવારના માથે આભ તૂટી પડે છે। એવી સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પ્રથમ SMA1નો એક કેસ સામે આવ્યો છે, જેમાં મોડાસાના ટીંટોઈ ગામમાં દિવાંગ બિપિનભાઈ સોની, જેમના જે પુત્ર છે દૈવિક સોની, જે 5 મહિનાનો છે, આ પરિવાર સામે બેઠો છે આપણી સામે। News18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે તેમના ઘરે। દિવાંગભાઈ આપણી સાથે છે, એમની જ વાતચીત કરીશું। દિવાંગભાઈ, ગંભીર બીમારી SMA1ની કેવી રીતે જાણ થઈ, હાલ શું સ્થિતિ છે? પહેલાં તો 3 મહિના સુધી તો કમ્પ્લીટ મુમેન્ટ હતી, 3 મહિના પછી એકદમ પગની મુમેન્ટ ઓછી થતી ગઈ, તો મને ડાઉટ ગયો, તો મેં મોડાસા પીડિયાટ્રિક ડૉક્ટરને બતાવ્યું, તો એમને કીધું, પ્રયત્ન ચાલુ કર્યા, એમને મને કીધું કે આ થોડી તકલીફ લાગે છે એટલે અમદાવાદ તમે બતાવી દો। તો હું અમદાવાદ બીજા દિવસે અમદાવાદ ગયો ડૉક્ટર હસરૂતિ સાના ત્યાં, તો પછી ત્યાં મેડમે ચેક કર્યું, તો એમને કીધું કે આ રીતનો જેનેટિક પ્રોબ્લેમ છે અને એક રિપોર્ટ કરાવવું પડશે, એ બહુ કોસ્ટલી હોય છે। મેં કીધું વાંધો નહીં, કરાવી દઈએ। તો એ જ દિવસે મેં રિપોર્ટ કરાયો, SMN2 કરીને આવે છે રિપોર્ટ, જે DNA ટેસ્ટ તરીકે ઓળખાય છે, એ 25 દિવસ ટેસ્ટ આવે છે। પરમ દિવસે જ મારી જોડે એ રિપોર્ટ આવ્યો અને એમાં SMA1 કરીને ડાયગ્નોસિસ થયું છે રિપોર્ટ। એ મને મને આ ઘરમાં આઘાત બહુ ખૂબ લાગ્યો છે, મારું પહેલું બાળક છે અને એમાં આ તકલીફ આવી, બહુ દુઃખ થયું છે। જોઈ શકાય છે એમની મનઃસ્થિતિ, કારણ કે જે રોગ સામે આવે છે, ગંભીર રોગ છે, તેમાં 16 કરોડ રૂપિયાનું જે ઇન્જેક્શન છે તેની જરૂરિયાત રહેતી હોય છે। પ્રાથમિક જરૂરિયાતમાં 12 લાખ રૂપિયાનું જે ઇન્જેક્શન આવે છે તે રાજ્ય સરકાર પાસે આ પરિવાર મદદ માગવાનો છે। તેવા સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે દૈવિક નામ છે બાળકનું, 5 મહિનાનું બાળક છે, કહી શકાય કે નાનું બાળક ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ આજે પરિવારનું એક એક સભ્યના આંખમાં આંસુ છે અને બાળકને બચાવવા માટે પરિવારે હવે લોકો સમક્ષ અરજ કરી છે કે તેઓ મદદ માટે આવે, મદદની પોકાર આ પરિવારે કરી છે, કારણ કે બાળકને બચાવવું છે, દૈવિકને બચાવવું છે। દૈવિક શક્તિની સાથે સાથે હવે બાળકોને જીવ બચાવવા માટે લોકો પાસે પણ તેમને મદદની પોકાર બોલાવી છે, ત્યારે મારી સાથે એમના પિતા છે, લોકો પાસે મદદ આપ માગી રહ્યા છો, શું કહેશો લોકો માટે? મારી નમ્ર અપીલ છે દરેક વ્યક્તિને કે મારા પુત્રને આપ થોડી ઘણી ફૂલ નહીં તો ફૂલની પાકડી રીતે મદદ કરી અને એને ઇન્જેક્શન માટે સહાય કરો, એવી આપણે બધાને અમારી અપીલ છે। ચોક્કસથી ખૂબ ગમગીનીભર્યો માહોલ છે પરિવારમાં, બાળકનો જન્મ થાય ખુશીનો માહોલ હોય છે, પરંતુ જ્યારે ગંભીર બીમારીમાં સપડાય ત્યારે અશક્ય કહી શકાય એવું નાણાંની જરૂરિયાત રહે છે, 16 કરોડ રૂપિયાની, જે અગાઉ એક જે બાળક હતો તેના માટે જરૂરિયાત ઊભી થઈ હતી અને લોકોએ ભેગા થઈ અને અશક્ય કામને શક્ય કરી બતાવ્યું હતું, ત્યારે ફરીથી એક વખત નાત જાત ધર્મ ભૂલી અને આ બાળકની મદદે આવવાનું છે, તેને વહારે આવવાનું છે, ત્યારે ચોક્કસથી News18 ગુજરાતી પણ આ પરિવારની પડખે ઊભું છે। હાર્દિક પટેલ, News18 ગુજરાતી, ટીંટોઈ ગામ, અરવલ્લી। હવે એ છોકરાની દવા મારા ત્યાં ન્યૂબોર્નથી મારા ત્યાં ચાલુ છે। બચ્ચો જ્યારે 1.5 થી 2 મહિનાનો થયો ત્યાં સુધી બચ્ચો એક્ટિવ હતો, 1.5 મહિના પછી એના લોઅર લિમમાં વીકનેસ, લોઅર લિમ વીકનેસ મતલબ કે કમરથી નીચેના ભાગમાં, પગમાં હલનચલનમાં થોડું વીકનેસ મને લાગતી હતી, તો એના પછી એ લોકોએ અમદાવાદમાં ડૉક્ટર હસરૂતિ મેડમ શાહનો એમને ઓપિનિયન લીધો અને ત્યાં એના રિલેટેડ રિપોર્ટ્સ મોકલવામાં આવ્યા અને એના પછી બચ્ચાને સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો રોગ છે એવું એક નિદાન પાકું થયું।